ભારતીય જનતા પાર્ટીની અમદાવાદમાં સંકલન બેઠક મળી હતી, જેમાં સંગઠનની ફેરરચના બુથ સ્તર સુધી કઈ રીતે થાય તેની માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાત બીજેપીના ઉપાધ્યક્ષ આઈકે જાડેજાએ જણાવ્યું કે લોકગાયક હેમંત ચૌહાણ હંમેશાથી ભાજપના સમર્થક રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોમ્યુનિકેશન ગેપ રહી ગયો હતો. તો ધારા 370 જમ્મુ કાશ્મીરમાંથી હટાવ્યા બાદ પ્રથમ વખત અમિત શાહ ગુજરાત આવવાના છે, જેની તૈયારીઓને લઈને બેઠકમાં ચર્ચા કરાઈ. ભારતીય જનતા પાર્ટીને, નરેન્દ્રભાઈ મોદીને, અમિતભાઈ શાહને એ સપોર્ટ આપવા માટે આગળ આવી રહ્યા છે, ત્યારે હેમંતભાઈ ચૌહાણના જવાબથી અથવા તો એમની વાતથી ક્યાંક કોમ્યુનિકેશન ગેપ હોય, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું એવું હું વ્યક્તિગત માનું છું. આ બધા જ કલાકારો વર્ષોથી નરેન્દ્રભાઈ મોદીના ચાહક રહેલા છે અને એ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વનો સ્વીકાર કરીને ભારતીય જનતા પાર્ટીના સમર્થક પણ રહેલા છે. એ વાત પણ અમે માનીએ છીએ, સ્વીકારીએ છીએ કે આ પ્રકારના શ્રેષ્ઠીજનો, આ પ્રકારના કલાકારો, આ પ્રકારના બુદ્ધિજીવીઓ એ ડાયરેક્ટ ડે ટુ ડે પાર્ટીના કાર્યમાં, પોલિટિકલ પાર્ટીના વર્કમાં આવવાના નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે તો હંમેશા એમની સહાનુભૂતિ